કેમ છો વિદ્યાર્થી મિત્રો, લગભગ 4-5 દિવસ પછી આજે આપણે મળીએ છીએ. એનું કારણ એ છે કે પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગની એક્ઝામ ગઈકાલથી શરૂ થઈ ગઈ, તો એ નિમિત્તે આપણી કોલેજમાં એમએમાં અભ્યાસ કરતી બધી જ વિદ્યાર્થિનીઓને અમે મળવા ગયા હતા અને ઘેર ઘેર ફરીને અમે પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. એના કારણે કેટલાક વિડીયો મૂકી શકાયા નહોતા. આપણે કાદંબરીની માં એ લઘુનવલમાં 10મા પ્રકરણ સુધી આવ્યા હતા અને પૂર્ણ કર્યું હતું અને 11મા પ્રકરણની શરૂઆત કરી હતી. 10મા પ્રકરણમાં આપણે જોઈ ગયા કે અનિલના કહેવાથી કાદંબરીની માં અરુણા કાદંબરીને એની સાસરીમાં લેવા માટે આવે છે અને કાદંબરી બહુ જ હિંમત ભેગી કરીને માં અરુણાને કહે છે કે હું તારી સાથે નહીં આવું અને અરુણાને એકદમ નવાઈ લાગે છે કે કાદંબરીને એકદમ જીભ આવી ગઈ. એની પાછળનું કારણ એની સાસુ વિજયા છે. કહે છે કે એનાથી બીજ નહીં બેટા, હું બધું ફોડી લઈશ. કાદંબરી કંઈ એનાથી બીતી નથી. કાદંબરીને તો વિજયા પોતાની દીકરી કરતાંય વિશેષ એનો ખ્યાલ રાખે છે અને એનામાં એક ચેતના જગવવાનું બહુ જ મોટું કામ કરી રહી છે. એને આમાંથી ઉગારવાનું કામ કરી રહી છે વિજયા. છતાં પણ અરુણાને શંકા છે કે કાદંબરીનું મન ભમાવ્યું હોય, કાદંબરીને જો જીભ આપી હોય, એને બોલતી કરી હોય, તો એ વિજયા જ, બીજું કોઈ નહીં. અને જે સત્ય છે એ જ વાત કાદંબરી કહે છે કે હું એનાથી બીતી નથી, પણ માં એમની મંજૂરી વગર હું તારી સાથે નહીં આવું. આ વાત હવે અનિલ પણ અંદર અંદર ફફડ્યો છે. આ વાત એ અનિલને અરુણા કરે છે અને પછી અનિલ એક પછી એક યોજના બનાવતો જાય છે અને તમે એને ફોસલાવીને પટાવીને પરાણે પાછી લઈ આવો અને એ જે બધી વાત કરે છે અરુણાને, ત્યારે અરુણાને થોડી શંકા પણ જાગે છે. એને એના જમાઈમાંથી થોડોક વિશ્વાસ પણ ડગી જાય છે, પણ તોય વળી પાછું એ મન પર કાબૂ લઈ લે છે અરુણા અને પછી કહે છે કે ભલે એ શોખવાળું થાય, એ બીજી પત્નીવાળું થાય, પણ વર તો આખરે એનું ને. એવો વિચાર કરીને મારી પોતાની દીકરી એ રઝળી તો નહીં પડે એમ માનીને એ કદમને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. તમે શાંતિ રાખો અનિલ કુમાર, હું બધું જ એને ધીમે ધીમે સમજાવી લઈશ અને અહીંયા આગળ બોલાવી લાવીશ એમ આશ્વાસન આપે છે અનિલને. આવશે આગળ 11મા પ્રકરણમાં આપણે જોઈએ છીએ, આવશે. પણ અનિલ કુમાર, તમે જ એને એક વખત બેસાડીને બધું બરાબર સમજાવી દો ને. મેં તો કીધું છે પ્રયત્ન તો હું કરીશ, મેં કર્યા છે ને, હવે પછી પણ કરીશ, પણ તમે પણ એક વખત એને બેસાડીને સમજાવો ને. એટલે અનિલ વિજયાથી ગભરાય છે એટલે કહે છે કે મારા બા મળવા દે તો ને. આમ સાસુ અને જમાઈ એકબીજાની સામે જોતા બેસી જ રહ્યા. બોલનાર અને સાંભળનાર બંનેને ખબર હતી કે વાત એટલી જ નહોતી, છતાં પણ વિજયાનો વાંક કાઢવામાં બેને એટલી બધી ફાવટ આવી ગઈ હતી કે ના પૂછો વાત. કેટલોક સમય તો વિજયાની જ વાતોમાં કાઢી દીધો અને પછી જરા સારું લાગ્યું. પછી અનિલે ઉઠવા માંડી ને ત્યારે અરુણાએ સાચવીને પૂછી પણ લીધું કે આ કદમ ખોટી ગભરાયા કરે છે, પેલી કાલિંદીની વાતમાં કંઈ માલ નથી ને અનિલ કુમાર? અરુણા એ વધારે સ્પષ્ટતાઓ અનિલની સાથે માંગે છે અને કહે છે કે પેલી કાલિંદીની વાત તો આમ તમે કરો છો, એમાં તો કોઈ માલ નથી ને, એટલે કશું તથ્ય સત્ય નથી ને અનિલ કુમાર? એટલે અનિલ એને જેમ તેમ સમજાવે છે, અરે ના રે, કંઈ જ સત્ય નથી. તેમ છતાંય શકુંતલા દેવી જો નહીં માને ને તો આપણે કદાચ કંઈક રસ્તો કાઢવો પડશે, પણ તમે એની ચિંતા ન કરતા. હા મમ્મી, મારે મન તો કદમ પહેલી, અને જો મારું બધું જ કહ્યું એ માનશે ને તો છોકરાની જવાબદારી પણ હું લઈ લઈશ. એનું પોતાનું બાળક છે છતાં પણ આ વાત કરે છે. બોલો પછી કંઈ છે? દર મહિને 5-10 હજાર રૂપિયા મોકલી આપીશ, તમે એને એક થોડોક વખત અહીં આગળ સાચવો. આ 6-12 મહિનામાં તો બધું જ પતી જશે ને, પછી પેલીને છૂટાછેડા આપીને હું એને પાછી ઘેર લઈ જઈશ.
કેમ સુવાવાળ તો બધા પિયર જ જાય છે ને, એમ વળી પાછું વધારાનું દાપણ પણ અનિલ કરે છે. એટલે અરુણા કહે છે એ તો ખરું, પણ તો કે પણ બણ કંઈ નહીં મમ્મી, તમ તમારે હક કરીને એને અહીં આગળ લઈ આવો ને, પછી બીજું બધું હું સંભાળી લઈશ, તમને મારો ભરોસો નથી. અને અરુણા એકદમ ઊંઘી થઈ ગઈ, હસી એને એમ બોલી પણ નહીં, અને પોતાની વાતની સંમતિ માની લઈને અનિલ તો લહેરથી સીટી વગાડતો વગાડતો ચાલ્યો ગયો. અને અરુણાનું મન પછીથી અજંપાથી એકદમ ભરાઈ ગયું. જમાઈ જૂઠું બોલતો હશે તો કદાચ, એવી શંકા ગઈ. ઘણી બધી વારે એણે બધા જ વિચારોને મનમાં હાંકી કાઢવાનો મનમાંથી હાંકી કાઢ્યા, કામમાં મન પરોવવા માંડ્યું. જેવો હશે તેવો, એ જ કાદંબરીનું વર છે એમ મનને મનાવ્યું. શ્રીમંત છે, એના વિના છોકરીનો કોઈ જ ઉદ્ધાર નથી. એ જે કે કરવાનું, દબાઈ ચંપાઈને રહેવાનું, સ્ત્રીની જાતને બીજું આરોજ ક્યાં છે વળી? હવે આ બધું જ મનમાં જે ગોઠવે છે એ કાદંબરીને માટે જ. એણે બધું સહન કરવું જ પડશે, દબાઈ ચંપાઈને રહેવું પડશે અનિલની સાથે, સ્ત્રીની જાતને બીજું આરોજ ક્યાં છે? અને કાદંબરીની આંખોમાં પણ ઊંઘ નહોતી આવી. મોડી રાત્રે એણે બાજુમાં સૂતેલી નણંદને પૂછ્યું કે પન્નાબેન જાગો છો? તો કહે છે હા ભાભી. કેમ, કંઈ કામ હતું? આપણે આ સંવાદ પણ વાંચી ગયા હતા, અહીંયા સુધી આપણે અટક્યા હતા. આ બાજુ અનિલ અને કાદંબરીની માં અરુણાની વાત થોડી બાજુ પર મૂકી, અને પન્ના જે કાદંબરીની નણંદ ઓસ્ટ્રેલિયાથી આવી છે, બંને સાથે સૂઈ ગયા છે ને, વિચાર કરે છે. એકબીજાને ઊંઘ આવતી નથી એટલે કાદંબરી પન્નાને પૂછે છે કે કેમ હજુ તમે સૂતા નથી? તો પન્ના કહે છે ના, અને મને કંઈક કહો એટલે એકબીજાના સહભાગી બને છે દુઃખના, અને મન ખોલવાની વાત કરે છે કાદંબરી પન્નાને. અને પછી પન્ના એ પોતાની બધી જ વાત એ કાદંબરી આગળ, કાદંબરી સમક્ષ રજૂ કરે છે. પન્ના બોલી હા એમ કે અમસ્તું એમ. તો કે તોય? તો કે કંઈ નહીં, મનમાં આમ તો વિચાર આવ્યો. તો કે શું? તો ત્યાં ઓસ્ટ્રેલિયામાં કોઈ મોટી વાત બની છે તમારે? કાદંબરી પન્નાને પ્રશ્ન કરે છે. અને થોડી વાર પછી નિસાસો નાખીને પન્ના બોલી કે ચાલો ભાભી બહાર જઈએ, અહીં આગળ અવાજ થશે ને તો કદાચ શશાંક જાગી જશે, કદાચ બાજુના ઓરડામાં બાની ઊંઘ પણ બગડે, એમને માથે કંઈ ઓછું વીતે છે એમ બંને એની ચિંતા કરે છે. અને કાદંબરી કહે છે ના રહેવા દો, તમે પણ સૂઈ જાઓ. તો કે નહીં કાદંબરી ભાભી, ચાલો, આમ પણ ઊંઘ તો આવવાની નથી, ન મને કે ન તમને, બે સમદુખિયા છે. એટલે કે છે મને તમને બેને ઊંઘ નથી આવવાની, તો ચાલો આપણે ઊઠીએ અને બહાર બેસીએ અને વાત કરીએ. બંને નણંદ ભોજાએ ઉઠ્યા અને ગિરધરલાલના ઓરડામાં થઈને બહાર નીકળ્યા. ત્યાંથી નાના દિવાનખાનામાં જવાની લાંબી રવેશ હતી, અને છેડે એક બોલ બેરિંગવાળો પોચી ગાદીઓ નાખેલો સુંદર હિંચકો હતો. એના પર જઈને બેસતા જ પન્ના બોલી કે ક્યારનું મન હતું કે તમને હું બધી જ વાત કહી દઉં ભાભી, પણ મેળ નહોતો ખાતો. એ કાદંબરી કહે છે મને? તો કે હા, તમને નહીં તો કોને હું વાત કરું એમ કહે છે. બા જાણીને દુઃખી થાય, ભાઈઓને તો ફુરસદ જ નથી, હોય તો એમને કશું કહેવાનું મને ગમે નહીં. નીલમ તો તમે જાણો છો ને, પૂરી અમેરિકન થઈ ગઈ છે, અને તમે ઉંમરમાંય નાના અને વળી પાછા મારા સમદુખિયા એમ કહી અને વાતની શરૂઆત કરે છે પન્ના કાદંબરીની સમક્ષ. એટલે કાદંબરી કહે છે અરે, એટલે આમાં પડદો રાખવાનો વખત પૂરો થઈ ગયો છે અને એનો કંઈ અર્થ પણ નથી ભાભી. તમારી સાથે થોડી ઘણી તમારી વાત મને થોડી ઘણી બાએ પણ કરી છે, બાકીની હું સમજી શકું છું. કોઈ દિવસ તમને મન થાય ને તો તમારી વાત પણ મને કહેજો, હું તમને પૂછીશ નહીં, પણ મારે તો તમને મારી વાત કરવી જ છે એમ પણ નાખે છે કાદંબરી. હિંચકાને આછી ઠેસ મારીને દૂર દૂર જોઈ રહેલી પન્ના પર કાદંબરીની આંખો એકદમ ચડાઈ ગઈ. પન્ના રૂપાળી તો નહોતી જ, છતાં તેનામાં કોઈક વિરલ આકર્ષણ હતું. એની પાસે બેસી રહેવાનું ગમે, એની વાત સાંભળવી ગમે, એને દિલની વાત કહેવાનું મન થાય એવું હુંફાળું એનું વ્યક્તિત્વ હતું.
કહેવું જ છે એમ કહ્યા પછી એકદમ શાંત થઈ ગઈ હતી, જાણે અંદરને અંદર એ ખોવાઈ ગઈ હતી. કાદંબરી આ બધી જ નોટિસ કરી. કાદંબરી મૌન રહીને એની સામે જોયા કરતી હતી. આ શાંત પળ કદી પૂરી ન થાય તો સારું એવું એને એમ થયું. શા માટે એણે નણંદની જિંદગીની નહીં જાણેલી વાત જાણવી જોઈએ? બસ એ અહીં હતી પોતાની પાસે, આમ બેસીને ઝૂલતી હતી, એટલેથી જ શાંતિનો અનુભવ એને થતો હતો, સુખનો અનુભવ થતો હતો. એટલું જ પર્યાપ્ત નહોતું. પોતાના મન સાથે વાત કરે છે કાદંબરી, ત્યાં જ પન્ના બોલી. ધીરે ધીરે સ્વપ્નમાં હોય એમ બોલી, એસ્મેરાલ્ડા ખૂબ સુંદર હતી. હવે ધીમે રહીને વાતની શરૂઆત આમ સીધે સીધી કરે છે, એસ્મેરાલ્ડા ખૂબ સુંદર હતી. અહીંની છોકરીઓ હોય છે ને એવી સુંદર નહીં ભાભી, પણ આપણી દેશી આંખોને આકાશની પરી લાગે ને એટલી બધી સુંદર હતી. એના સુનેરી વાળ, ભૂરી ભૂરી આંખો, ભૂરી ગુલાબી ચામડી, આહ, તમે એને એમને એમ જુઓ ને તો પણ મેકઅપ કરીને આવી હોય ને એવી જ સુંદર લાગે. એના હોઠ પણ ગુલાબની પાંદડી જેવા, દાંત પણ એક સરખા સુંદર, ઝીણા અને ખૂબ સફેદ. અગેથી જુઓ ને તો હલતી ચાલતી મોટી ઢીંગલી જ લાગે. અમે કોઈકની ત્યાં પાર્ટીમાં મળ્યા હતા અને એને હું બહુ ગમી ગઈ અને મને એ ગમી ગઈ, એમ કહીને પોતાના જીવનની વાત કાદંબરી સમક્ષ એસ્મેરાલ્ડાના પાત્રથી કરે છે કે શા માટે એના જીવનમાં તકલીફ આવી. આખું વર્ણન, બાહ્ય વર્ણન કરી દીધું એસ્મેરાલ્ડાનું, અને એને હું ગમી અને મને એ ગમી, પછી મળવાનું ગોઠવાતું જ જતું. અમે મળીએ ને ત્યારે ઘડિયાળ પણ અટકી જતું, એટલી બધી અમારી વાતો ચાલે. વાતો વાતો ને બસ વાતો જ, ઓ અમારી વાતો તો ક્યારે ખૂટે જ નહીં ભાભી. એમ થાય કે અમે કેમ આટલા બધા મોડા મળ્યા, એનો અમને બંનેને ખૂબ દુઃખ થાય, બહુ રંજ થાય. અને મને વિપિનની શરૂ શરૂમાં ચિંતા હતી, વિપિન એટલે પન્નાનો પતિ, એટલે કે છે મને વિપિનની શરૂ શરૂમાં ચિંતા હતી અને એસ્મેરાલ્ડાની બહુ બધી ખાઈ આવતી હતી. એ મને કહેતો કે તું આખી જ મારી હોવી જોઈએ, રજે રજ મારી હોવી જોઈએ, આ તારી બેનપણી તારામાં ભાગ પડાવે એ મને નહીં પોસાય. પછી તો હું વિપિન ન હોય ને એવા વખતે જ એસ્મેરાલ્ડા સાથે મળવાનું ગોઠવતી, પણ એ મને ખૂબ યાદ આવતી. એ કવિતા લખતી અને એની છૂટી છવાઈ પંક્તિઓ મારા મનમાં ઘૂમતી રહેતી. વિપિનની સાથે બેઠી હોઉં ને તો એસ્મેરાલ્ડા પાસે હું મનથી ચાલી જતી, એની સાથે હું મનમાં ને મનમાં વાતો કર્યા કરતી, અને વિપિન એ સમજી જતો અને કહેતો કે તારી આ મારજાર મુખીએ, મારજાર એટલે બિલાડી, આ તારી મારજાર મુખીએ નવું શું લખ્યું છે. હું ચીડાતી, ક્યારેક જવાબ દેતી ને ક્યારેક વિપિનને એવો જવાબ ન પણ આપતી. અને કાદંબરીને ધીમે ધીમે પન્નાની આ વાતમાં એક ધ્યાનથી એને રસ પડે છે. પછી પછી શું થયું? અને પછી પન્ના કહે છે કે પછી તો બહુ જ ટૂંકી વાત છે ભાભી. એક વખત અચાનક હું અણધારી ઘેર આવી અને મેં એસ્મેરાલ્ડા અને વિપિનને એક સાથે જોયા. હું તરત જ પાછી વળી ગઈ, પણ રાત્રે મેં વિપિનને પૂછી જોયું, વાત સાચી હતી, એ બંને એકબીજાને ચાહતા હતા. બહુ જ ટૂંકમાં આખી વાત પન્ના કાદંબરીની સમક્ષ કરી દે છે. મેં વિપિનને પૂછ્યું, વિપિને હા પાડી, એ બંને એકબીજાને ચાહતા હતા. એટલે કાદંબરી એકદમ કે જો બાપરે, કે ના ભાભી એમાં ઓ બાપરે જેવું કશું જ નથી, બહુ જ શાંતિથી એને કહે છે, એસ્મેરાલ્ડાને નિકટ આવે તોય પ્રેમમાં ન પડે એવું કોઈ ભાગ્યે જ મળે. જુઓ ને આ હું જ છું ને તમારી સામે, પણ અને વિપિન પણ ગમી જાય એવો તો છે જ,
એટલે જે બન્યું તે આમ જોવા જોઈએ તો કંઈ અણધાર્યું ન કહેવાય ભાભી. એ કાદંબરી કહે છે, પન્નાબેન તમે આ શું બોલો છો? હવે સવાલ એ શશાંકનો હતો. એસ્મેરાલ્ડા એને રાખવા તૈયાર હતી અને વિપિનને પણ વાંધો ન હતો, પણ મારે એનું એટલું અવલંબન જોઈતું હતું. મેં બંને પાસેથી શશાંકને માગી લીધો. એટલે કહ્યું ને કે સવાલ પછી છૂટા પડવા પડતી વખતે આ શશાંકનો સવાલ થયો. એસ્મેરાલ્ડા એને રાખવા માટે તૈયાર હતી, વિપિનને પણ કોઈ વાંધો નહોતો, પણ મને મારો કોઈ જીવન ટેકો જોઈએ, મારું અવલંબન મને જોઈતું હતું, એટલે મેં બંને પાસેથી મારા શશાંકને માગી લીધો. અને એસ્મેરાલ્ડાની બે લીટી તમને કહું ભાભી, ધીઝ લવ ઇટ જસ્ટ હેપન્સ લાઈક અ રેનબો ઇન ધ સ્કાય ધેન ફેડ્સ ટુ નથિંગનેસ લિવિંગ યુ ટુ વન્ડર વાય. મને લાગે છે કે મેં બીજી લાઈનમાં કંઈક કદાચ ભૂલ કરી છે, કદાચ નથી કરી, એમ જ હતું. આઈ માય સેલ્ફ વન્ડર વાય યુ નો ભાભી. આમ અંગ્રેજીમાં કાદંબરીની સામે એસ્મેરાલ્ડાની વાત કરે છે. વિપિન પ્રત્યે મને હજી પણ પ્રેમ છે, જ્યારે એને નથી હવે શું થાય? એટલે કાદંબરી કહે છે, એટલે તમે આવતા રહ્યા ભાભી, સોરી પન્નાબેન. એટલે કહે છે, હા તો પછી હવે તમારું શું થશે? એકદમ કાદંબરીને ચિંતા થઈ. ખબર નહીં, કંઈક તો થશે, દાડા નીકળશે, એક પછી એક એમ કરતાં કરતાં જિંદગી પણ પૂરી થઈ જશે. એક દિવસ આમ દિવસો પૂરા થઈ જશે, બધા જ પ્રશ્નોનો અંત આવી જશે. અરે ભાભી આ શું કરો છો? કાદંબરી પન્નાની આ બધી વાત સાંભળીને એના આંખમાં આંસુ આવી ગયા, આમ રેલા નીકળવા માંડ્યા. એટલે કે છે, અરે ભાભી આમ શું કામ રડો છો? પણ હવે તો કાદંબરી રીતસર ધ્રુસકેને ધ્રુસકે રડવા માંડી. એના ચહેરા પર એક રેખા એવી નહોતી કે જેના અંતરના દુઃખને વ્યક્ત ન કરતી હોય. એટલે ખૂબ સમજાવે છે પન્ના કાદંબરીને કે તમે રડો નહીં, તમે રડો નહીં ભાભી, તમે રડો નહીં, એમ મને કંઈ જ થયું નથી, હું ખૂબ હિંમતવાળી છું. અને આ પન્નાનું પાત્ર એ કાદંબરીને હિંમત આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અહીંયા સુધી અટકીએ છીએ. આવતીકાલે હવે કાદંબરીમાં કેવા કેવા પરિવર્તનો આવતા જાય છે એની વિશેષ વાત હવે પછી આપણે કરીશું. તો અત્યારે આટલું જ. આવજો વિદ્યાર્થી મિત્રો.